का दीदी सु आ फोन लेन बेही गई सु ले तारे वड़ी आज कई बाजू हुई गो से के तू मने फोन नु पूछेस मारे तो बरोबर ज हुई गो से पण बेन आपणी कोक वातू करे ने એમ આપણને મજા ન આવે એટલે તને કહું છું આપણી વાતો એવું તો વળી કોણ પાયકું છે તે આપણી વાતો કરે અને આમે વાતો તો આપણી જ કરે ને બીજાની તો અમે કરીશું અરે બેન તું ખોટું વિચારેસ વાતો ભલે આપણી જ કરે પણ કંઈક સારી કરે એ સહન થાય બાકી આપણા વિશે ગમે તેમ બોલે એ થોડું સહન થાય અરે એની બેનને કૂતરા પરણે મારી ખરાબ વાતો કરે છે કોણ મને નામ દે તો એને ખબર પાડું ને કે આપણી વાતો ખરાબ કેમ કરાય ના બેન મારે નામ કોઈનું નથી દેવું પણ તું થોડી ખાતી રહે ને તો સારું છે બાકી ખોટી મગજ મારી કરવી પડે એમાં મજા નહીં અરે આમાં હું ક્યાંથી હાથી રહું તું પેલા મને નામ કહેતો પછી બીજી વાતો કરજે તું એ બધી જવા દે અને મેં કીધું ને એ કર જાવા ક્યાંથી માલિયામાંથી તો મારી ખરાબ વાતો એ નથી કરાય જ કેમ તું પેલા મને એનું નામ દે તો મારે કોઈનું નામ નથી દેવું એના કરતા મેં તને કીધું ને એ તું કર અને હારું હાલ હવે હું ઘરે જાઉં છું કઈ કામ હોય તો કે લે કેમ જો આવી ભેગી ભાગવાની વાત કરેસ હજી તો એક જ રાત રોકાણીશું એક બે દિવસ રોકાઈ જા ને પછી તમ તારે જાયજે અરે ના બેન પછી નિશાળે કોણ તું જઈશ પછી હું વેકેશનમાં આવીશ પણ મેં તને જે કીધું ને એ તું યાદ રાખજે હો તું તમ તારે ખોટી ઉપાધિ કર માં એ બધું જો જોઈ લઈશ હારું હાલ તો હું જાઉં છું હો હારું મમ્મી પપ્પાને રામ રામ કીજે અને તું સંભાળીને જાયજે અને કોઈકને મને ફોન કરજે ભલે બેન મને લાગે છે કે આ મારી હાઉ સિવાય બીજા કોઈનું કામ ન હોય ડોસીમાં એ ડોસીમાં ડોસીમાં ક્યાં મરી ગયા એલા ડોસી હાંભળે છે કે હાંભળતી જ નથી ડોસીમાં એ ડોસીમાં ક્યાં મરી ગયા આ આવું શું દીકરી શું આવી કરતા આયા મરો ને નથી હંભળાતું બોલો ને વાવ દીકરી શું કામ હતું મરો પેલા હેઠા બેહો હામું જો ઉભા મરો માં હા બાપા લ્યો આ બેઠી બોલો ને બેટા શું કામ હતું હે ડોસીમાં તમને નિરાત બેન ખાતા નથી આવડતું જ્યાં હોય ને શું મંડી પડો છો અને હા અમે હવે તમારો પડો વધતો જ જઈએ એટલે જે કરતા એ કરો ને સારું છે બાકી જો હવે કઈ આડી હવડી ના થયા હો ને તો ખેર નથી અરે દીકરી હું તો નહીં ક્યાં બાપા આડા પગી આવી અને આમે દીકરી જ્યારથી તમે આવ્યા છો ત્યારથી અમે તો છાના માના બેઠકું રોટલો ખાઈને જ પડ્યા રહેવી છી અને હા દીકરી તમને એવું કોને કીધું કે અમારો ઉપાડો વધી ગયો છે હા તે વધી ગયો છે ને કે નિરાતે બેહી એકો છો નિરાતે તો નથી બેહી એકતા પણ અમારું ધારેલું અમને કરવા પણ નથી દેતા અરે દીકરી જ્યારે ધાર્યું ન થાય ને ત્યારે એનો અફસોસ નહીં કરવાનો ક્યારેક દીકરી અણધાર્યું પણ અફલાતુન થઈ જાય છે દીકરી અફલાતુન શું મારા બાપના કર્જા થઈ જાય તમે હખે દીરાતે જીવવા તો નથી દેતા પછી શું થાય આ માથામાં ધોર આવ્યા ને તો હખે નિરાત નથી લેતા અને પાછી વાતો તો મોટી પહાડ જેવડી કરશે અરે દીકરી તમે જેને ખાલી વાતો જ કહો છો ને એ વાતો જ નથી પણ દીકરી એ સાચી હકીકત છે બાકી તો દીકરી પરીક્ષા હંમેશા એકલા જ દેવી પડે છે અને જ્યારે પરિણામ સમાજની વચ્ચે આવે છે હા બસ જો આમ ભાષણ દેતા જાવર છે તમારે બીજી કઈ તો ચિંતા હોતી નથી એટલે તમને શું ખબર હોય બાકી અમારે હાન પડે 18 ટેન્શન હોય છે અરે દીકરી આ જીવન જ એવું છે ને કે એમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે છે પણ દીકરી દરેકનો એક રસ્તો હોય છે એ રસ્તો પણ એને જ મળે છે જેનો ચહેરો કાયમ હસતો હોય છે બાકી તો દીકરી આ જિંદગી એક બંધ પુસ્તક જેવી છે જેને ક્યારે કોઈ ખોલતો નથી અને હા જે ખોલે છે ને એ કોઈ વાંચતું નથી અને જે વાંચે છે એ કોઈ સમજતું નથી આ ડોસીમાં એ મારે કાંઈ નથી સાંભળવું તમારે જો અમારે ભેગું રહેવું હોય ને તો છાનું માનું બેઠકું રોટલો ખાઈને પેડું રહેવાનું બાકી છે ને કાયમ ઉઠીને ખોટી સલાહ નહીં આપવાની
બાકી આ મારે તમારી સેટિંગ જ નહીં આવે. અરે વહુ દીકરી, અમે કઈ બૈઠકું રોટલાના ભૂખા નથી. અમે તો દીકરી ખાલી તમારા પ્રેમના ભૂખા સવી. બાકી જી કૃષ્ણ એ આ ટટલી આંગળીથી આખો ગૌધન પર્વત ઉપાડી લીધો હતો ને, એ જ કૃષ્ણને દીકરી જ્યારે એને વાસળી વગાડવી હોય ને ત્યારે એ વાસળીને બે હાથે પકડવી પડે છે. માટે જ દીકરી આ જ ફેરશે પરાક્રમ અને પ્રેમમાં. હા, એ બધી તો તમને જ ખબર પડે છે. અમે તો શું આવું ઢોર જેવા સવી ને, અમને તો કેમ જાણે કઈ ખબર જ નહીં પડતી હોય જ્યારે જોઈ ત્યારે આ પપોડું ચાલુ કરી દીધું. અરે દીકરી, એ તો તમે મોટા થઈ ગયા છો ને એટલે તમને આવું બધું ન ગમે. પણ દીકરી એક વાત તો કાયમ યાદ રાખવી કે જીવનમાં હંમેશા ધર્મ કરતા કર્મ ચડિયાતો હોય છે. કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માગવું પડે છે અને જ્યારે કર્મ કરો ને ત્યારે ભગવાનને તો આપવું જ પડે છે. અને દીકરી હંમેશની માટે આ પેજ છે. પછી તો આપણે નક્કી કરવાનું હોય છે કે કર્મ સારું કરવું કે પછી ખરાબ. બાકી તો દીકરી ઓલી વાત જેવું છે કે જ્યાં સુધી અરીસો હતો ને તો એમાં લોકો જોઈ જોઈને હાલતા હતા, પણ આજે એ અરીસો તૂટી ગયો છે ને એટલે બધા લોકો બચી બચીને હાલે છે. એ મારી માં, હવે આ તમારું બકવાનું બંધ કરશો. હું કઈ એમ તમારી જેમ નવરી નથી, મારે કામમાં જેટલા છે ને કે તમારી પાસે ટાઈમ કાઢવાનો ટાઈમ જ નથી. અને ઉપરથી પાછા તમે એક ધારા મંડિત પડ્યા છો, મારું તો મગજ દુખવા માંડ્યું. અરે દીકરી, આ તો સમય સમયના માન છે. બાકી તો સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે. પણ દીકરી બેમાં ફેર એટલો જ હોય છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લેશે અને જ્યારે સમય પરીક્ષા લઈને શીખડાવે છે. એ મારી માં, બસ હવે મારા કાન પાકી ગયા. હારું દીકરી, તમને હારું લાગે ને એમ કરો. બાકી તો હજારો વર્ષ પછી પણ લીમડાએ પણ એની કળશ મૂકી નથી અને હજારો વર્ષ પછી પણ કેરીએ પણ પોતાની મીઠાશ છોડી નથી. બાકી તો આજે માણસો એ જ માણસે મૂકી દીધી છે. એ બહુ સારું મારી માં, આ ડોસીએ તો મારો મગજ ફેરવી નાખો. હા અરે મારો બાપ, આજે તો પોતાનો જ પાવર ક્યાંય ગમાતો નથી. અને હાચું તો બોલો, કોઈને કઈ ગમતું જ નથી ને. પણ હા મારા વાલા, સમય છે ને ત્યાં છેતી જાયજો, બાકી ખોટા અભિમાનમાં ન રહેતા. જય દેવા દાદા.